नमस्कार विद्यार्थी मित्रों, विमला विद्यालय ई क्लासीस में आपनु हार्दिक स्वागत है। आज आप धोरण पांच विषय आसपास में प्रकरण छ जल एज जीवन भाग बे समझीश। तो आना विषय विचार केसरी सन 1986 में जोधपुर अने तेनी आजूबाजूना विस्तार में वरसाद न हतो। लोकोने जूनी अने भूलायेली वाव याद आवी। तेओए वाव साफ करी अने 200 ट्रक करता वधारी कचरो बहार काढ्यो। ते विस्तारना माणसोए पैसा भेगा कर्या। तरसा नगरे वावमांथी पाणी मेळव्युं। थोड़ा वर्षो पछी वरसाद सारो आव्यो अने फरीथी वाव भूलाई गई। हवे छे चर्चा करो કે પુનિતા જ્યાં રહે છે ત્યાં બે જૂના કૂવા છે। તેના દાદી કહે છે કે 15-20 વર્ષ પહેલાં આ કૂવામાં પાણી હતું, પરંતુ અત્યારે કૂવાનું પાણી સુકાઈ ગયું છે કારણ કે ઇલેક્ટ્રિક મોટરની મદદથી પાણી જમીન અથવા કે કૂવામાંથી ખેંચી લેવામાં આવ્યું। જે તળાવમાં વરસાદનું પાણી સંગ્રહ કરવામાં આવતું હતું તે હવે ત્યાં નથી। વૃક્ષો અને બગીચાની આજુબાજુની જમીન સિમેન્ટથી ઢંકાઈ ગઈ છે। तेना माटे बीजू कारण कोई छे तो समझाओ। तो कि छे इलेक्ट्रिक मोटर की मदद थी पानी जमीन ने कूवा में खेची लेवामां आवी एटले आजे कूवा में पानी सुकाई गयू छे। बराबर। हवे के आजनी वार्ता चालो जोईए कि आजे लोको जुदी जुदी रीते केवी रीतो थी पानी मेळवानी व्यवस्था करे छे। पाना नंबर 57 जुओ ने चर्चा करो। તમે તમારા ઘરમાં પાણી મેળવવા આપેલી કોઈ રીતથી મેળવો છો તો તેના પર રાઇટની નિશાની કરો। જો તમે કોઈ બીજી રીતે પાણી મેળવતા હો તો તમારી નોટબુકમાં લખો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજની વાર્તા એટલે પાના નંબર 57 ઉપર જે આપણે કઈ રીતે પાણી મેળવીએ છીએ તેની જુદી જુદી રીતો આપેલી છે તેમાંથી આપણે કઈ રીતે મેળવીએ તેના પર રાઇટ કરીશું। तो पहलू छे कि पाणी पुरवठा बोर्ड तरफथी पाणीनुं टेन्कर अमारी कॉलोनीमां दिवसमां बे वार आवे छे अने टेन्करथी पाणी मेळववा अमारे लांबी हारमां ऊभा रहेवुं पड़े छे। ते समये लोको पाणी माटे झगड़े छे। शुं कहे छे? पहेलामां के पाणी पुरवठा बोर्ड तरफथी पाणीनुं टेन्कर अमारी कॉलोनीमां आवे छे जे आपणने देखाय छे अने के टेन्करनी मदद पाणी मेळववा अमारे लांबी हारमां ऊभा पण रहेवुं पड़े छे जे अहींया आपणने દેખાય છે। તે સમયે લોકો પાણી માટે ઝઘડે પણ છે। બીજું છે, અમે કૂવામાંથી પાણી મેળવીએ છીએ। આ શું કહે છે કે અમે કૂવામાંથી પાણી મેળવીએ છીએ। નજીકનો કૂવો એક વર્ષ પહેલાં સુકાઈ ગયો, હવે અમારે બીજા કૂવા સુધી પહોંચવા દૂર સુધી ચાલવું પડે છે। આ શું કહે છે કે અમે કૂવામાંથી પાણી મેળવીએ છીએ, પરંતુ નજીકનો કૂવો એક વર્ષ પહેલાં સુકાઈ ગયો, હવે અમારે બીજા કૂવા સુધી પહોંચવા દૂર સુધી ચાલવું પડે છે। અમને ઘરે પાણી અડધા કલાક માટે મળે છે અને આખો દિવસ તેને ઉપયોગમાં લેવા ટાંકી ભરીએ છીએ। ક્યારેક તે ગંદુ હોય છે। શું કહે છે કે અમને અડધા કલાક માટે જ પાણી મળે છે અને આખો દિવસ તેને ઉપયોગમાં લેવા ટાંકી ભરીએ છીએ, તે ક્યારેક ગંદુ પણ હોય છે। ચોથા નંબરમાં છે કે અમને અમારા નળમાંથી આખો દિવસ પાણી મળે છે। આ શું કહે છે કે અમને અમારા નળમાંથી આખો દિવસ પાણી મળે છે। પછી નજીકમાં હેન્ડપંપ છે, પણ અમને જે પાણી મળે છે તે ખારું હોય છે, અમારે પીવાનું પાણી ખરીદવું પડે છે। શું કહે છે, જે આ હેન્ડપંપ નજીકમાં હેન્ડપંપ છે પણ અમને જે પાણી મળે છે તે ખારું હોય છે અને અમારે પીવાનું પાણી ખરીદવું પડે છે। બીજું છે કે અમે પાણી પુરવઠાની પાઇપ સાથે સીધો પંપ જોડેલો છે, હવે અમને કોઈ મુશ્કેલી નથી। અમારે બોરવેલથી પાણી ખેંચવા મોટર મૂકવી પડે છે, અમે ઈચ્છીએ ત્યારે પાણી મેળવીએ છીએ અને અમે પાણી કેનાલમાંથી મેળવીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણને પ્રશ્ન હતો કે આપણે પાણી ક્યાંથી મેળવીએ છીએ, તો આપણે લખી શકશું કે રાઇટ આપણે ચોથા નંબરમાં કરીશું કે અમને અમારા નળમાંથી આખો દિવસ પાણી મળે છે। હવે છે ચર્ચા કરો કે બધાને જીવવાનો હક છે, તેમ છતાં શું દરેક વ્યક્તિ જીવવા માટે પૂરતું પાણી મેળવે છે? શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે દરેકને જીવવાનો હક છે, છતાં પણ શું દરેક વ્યક્તિને જીવવા માટે પૂરતું પાણી મળે છે?
અમુકને તો પીવા માટે પણ પૂરતું પાણી મળતું નથી, એવું કેમ હશે કે કેટલાક લોકો પીવાનું પાણી ખરીદવું પડે છે? શું આવું હોઈ શક આવું જો હોવું જોઈએ? ધરતી પર પાણી દરેક માટે છે. કેટલાક લોકો જમીનમાં ઊંડેથી બોરવેલમાંથી પાણી મેળવે છે, તે કેટલા અંશે સાચું છે? તમે ક્યારેય આવું જોયું છે? ઘણા લોકો સીધા પાણી પુરવઠાની પાઇપ સાથે પંપ કેમ જોડે છે? આના લીધે બીજા લોકોને કેટલી મુશ્કેલી પડે છે? શું તમને આવો કોઈ અનુભવ છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને કેટલાક પ્રશ્ન પૂછ્યા છે કે બધાને જીવવાનો હક છે, છતાં પણ શું દરેક વ્યક્તિને જીવવા માટે પૂરતું પાણી મેળવે છે? અમુકને તો પીવા માટે પણ પૂરતું પાણી મળતું નથી, એવું કેમ હશે કે કેટલાક લોકોને પીવાનું પાણી પણ ખરીદવું પડે છે? શું આવું હોવું જોઈએ? ધરતી પર દરેક માટે છે. કેટલાક લોકો જમીનમાં ઊંડેથી બોરવેલમાંથી પાણી મેળવે છે, તે કેટલા અંશે સાચું છે? તમે ક્યારે આવું જોયું છે? ઘણા લોકો સીધા પાણી પુરવઠાની પાઇપ સાથે પંપ કેમ જોડે છે? આના લીધે બીજા લોકોને કેટલી મુશ્કેલી પડે છે? શું તમને આવો કોઈ અનુભવ છે? હવે છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે આના પરથી પ્રશ્નો આપવાના છે. અહીંયા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે હાઇડ્રોલિક વિભાગ આપેલ છે, એક બિલ આપેલું છે કે જળ બિલ. કયું ઈસ્ટ ઝોન એટલે કે પૂર્વ વિસ્તાર, આમાં છે જોડાણ નંબર, નામ, સરનામું, રહેઠાણ, પછી કુટુંબ સંખ્યા, મીટર નંબર, બિલ વાંચન વિગત, અગાઉ વાંચન, હાલનું વાંચન અને વાસ્તવિક વપરાશ, પછી કે બિલ અવધિ, મીટર સ્થિતિ, બિલ તારીખ, છેલ્લી તારીખ, પછી એ અગાઉના જમા, બી હાલની બિલ વિગત, રૂપિયા રકમ એ રૂપિયામાં, જે આપણને અહીંયા પાણી પુરવઠાની વિગત વગેરે આપેલું છે. તો આપણે એના પરથી પ્રશ્નનો જવાબ આપવાના છે કે આ બિલ જુઓ અને કહો. આ બિલ કઈ ઓફિસથી આવ્યું છે? તો વિદ્યાર્થી મિત્રો કઈ ઓફિસથી આવ્યું છે? સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઇડ્રોકોલિક વિભાગની ઓફિસથી આવ્યું છે. તો આપણે અહીંયા લખી શકશું કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઇડ્રોકોલિક વિભાગની ઓફિસથી આવ્યું છે. પછી શું તમને પાણીનું બિલ ઘરે મળે છે? તે ક્યાંથી મોકલવામાં આવે છે તે શોધી કાઢો. તો વિદ્યાર્થી મિત્રો હા, કે આપણને પાણીનું બિલ પોસ્ટ દ્વારા ઘરે મળે છે, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઇડ્રોજન વિભાગથી ની ઓફિસથી મોકલવામાં આવે છે. પછી કે હાઇડ્રોકોલિક વિભાગ સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કેમ લખેલું છે, તમે શું વિચારો છો? તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં વિવિધ વિભાગો છે. હાઇડ્રોલિક વિભાગ તેમાંનો એક છે, જે જળ સેવા સાથે સંકળાયેલો વિભાગ છે. તેથી હાઇડ્રોલિક વિભાગ સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન લખેલું છે. તમને પ્રશ્ન થતો હશે કે હાઇડ્રોલિક વિભાગ સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કેમ લખેલું છે, તમે શું વિચારો છો? તો વિદ્યાર્થી મિત્રો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાંથી વિવિધ વિભાગો હોય છે, પણ તેમાંથી હાઇડ્રોલિક વિભાગ એમાંનો એ છે કે જે જળ સેવા સાથે સંકળાયેલો વિભાગ છે. તેથી હાઇડ્રોલિક વિભાગ સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન લખેલું છે. હવે છે બિલ કોના નામ પર છે? દરેક મહિને તેમણે કેટલા પૈસા ચૂકવવા પડે છે? શું કહ્યું છે? બિલ કોના નામે છે અને તેમણે હરેક મહિને કેટલા રૂપિયા ચૂકવવા પડે છે? તો અહીંયા બિલનું નામ છે, શું છે? પૂજન પટેલ. તો બિલ પૂજન પટેલના નામ પર છે અને તેમણે દર મહિને પાણી વપરાશ મુજબ પૈસા ચૂકવવાના હોય છે. આ મહિને તેમણે 170 રૂપિયા ચૂકવવાના છે, જે અહીંયા આપણને કુલ ચૂકવવા પાત્ર રકમ કેટલી? 170 રૂપિયા. પછી છે શું તમારે પાણી માટે બિલ ભરવું પડે છે? કેટલું? પાણીનો ભાવ જુદી જુદી કોલોનીમાં
જુદો હોય છે તમારા વડીલોને પૂછો તો શું તમારે પાણી માટે બિલ ભરવું પડે છે અને ભરવું પડે છે તો કેટલું પાણીનો ભાવ જુદી જુદી કોલોનીમાં જુદો હોય છે તો તમારા વડીલોને પૂછો અને જવાબ આપો તો હા વિદ્યાર્થી મિત્રો કે આપણે પાણી માટે દરેક મહિને પાણીના વપરાશ મુજબનું સરેરાશ 100 રૂપિયા બિલ ભરવું પડે છે અને પાણીનો ભાવ જુદી જુદી કોલોનીમાં જુદો જુદો હોય છે હવે છે આ કરી શકાય કેટલાક એવા સમૂહો છે કે જે જુદા જુદા વિસ્તારમાં લોકોને પાણી લાવી આપવા માટે સખત મહેનત કરે છે શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે કેટલાક એવા સમૂહો છે કે જે જુદા જુદા વિસ્તારમાં લોકોને પાણી લાવી આપવા માટે સખત મહેનત કરે છે તેઓ વડીલોને તેમના સમયે પાણીની વ્યવસ્થા વિશે પૂછે છે તેઓ જૂના તળાવ અને નાળા ફરી બંધાવે છે અને નવા પણ બનાવે છે ચાલો જોઈએ એક સમૂહ જેનું નામ તરુણ ભારત સંઘ છે તેમણે દડકી માઈને કેવી રીતે મદદ કરી શું કહે છે કે ચાલો આપણે એક જોઈએ એક સમૂહ જેનું નામ શું છે તરુણ ભારત સંઘ કે તેમણે દડકી માઈને કેવી રીતે મદદ કરી તો આ દડકી માઈ છે આ કોણ છે દડકી માઈ તે રાજસ્થાનના અલવર જિલ્લાના એક ગામમાં રહે છે તે ક્યાં રહે છે તો રાજસ્થાનના અલવર જિલ્લામાં એક ગામમાં રહે છે ગામની સ્ત્રીઓએ આખો દિવસ ઘર અને પ્રાણીઓની સંભાળ રાખવામાં વિતાવવો પડે છે ગામની સ્ત્રીઓને શું કરવું પડે આખો દિવસ ઘર અને પ્રાણીઓની સંભાળ રાખવામાં વિતાવવો પડે છે ઘણી વખત તેઓને પ્રાણીઓ માટે કૂવામાંથી પાણી ખેંચતા આખી રાત જાય છે ઘણી વખત તેમને શું થાય છે કે પ્રાણીઓને પીવડાવવા પાણી કૂવામાંથી ખેંચતા આખી રાત જાય છે અને ઉનાળામાં જ્યારે કૂવા સુકાઈ જાય છે ત્યારે તેઓને ગામ છોડી દેવું પડે છે તો દડકી માઈએ આ સમૂહ વિશે સાંભળ્યું અને મદદ માટે પૂછ્યું ગામના લોકો અને આ સમૂહના સભ્યોએ સાથે મળીને તળાવ બનાવ્યું જેથી પ્રાણીઓ માટે ખોરાક અને પાણીની મુશ્કેલી હવે ઓછી થઈ ગઈ લોકોને વધારે દૂધ મળતું થયું તેઓની કમાણીમાં પણ વધારો થયો તો શું હતું અહીંયા એક દડકી માઈની વાત હતી કે જે રાજસ્થાનના અલવર જિલ્લાના એક ગામમાં રહે છે અને ગામની સ્ત્રીઓને આખો દિવસ શું કરવું પડે તો ઘરનું કામ અને પ્રાણીઓની સંભાળ રાખવામાં વિતાવવો પડે છે ઘણી વખત પ્રાણીઓને પાણી માટે તેમને કૂવામાંથી પાણી ખેંચતા આખી રાત પણ થઈ જાય અને ઉનાળામાં જ્યારે કૂવા સુકાઈ જાય ત્યારે તેમને ગામ પણ છોડી દેવું પડે છે તો દડકી માઈએ આ સમૂહ વિશે સાંભળ્યું અને તેમને મદદ માટે પૂછ્યું કે ગામના લોકો અને આ સમૂહના સભ્યોને સાથે મળીને તળાવ બનાવ્યું જેથી પ્રાણીઓ માટે ખોરાક અને પાણીની મુશ્કેલી હવે ઓછી થઈ અને લોકોને વધારે દૂધ મળતું થયું અને તેઓની કમાણીમાં પણ વધારો થયો હવે પ્રશ્ન છે કે તમે કોઈ સમાચાર પત્રમાં આવા સમાચાર ક્યારે વાંચ્યા છે લોકો તેમની પાણીની પરેશાનીનો ઉકેલ કેવી રીતે લાવે છે શું તેઓ કોઈ જૂના તળાવ અને વાવનું સમારકામ કરી તેનો ઉપયોગ ફરી કરે છે તો વિદ્યાર્થી હા મિત્રો હા કે આપણે સમાચારમાં વાંચ્યા હોય છે કે આપણે અહીંયા એક વાત કરીશું કે મહારાષ્ટ્રના એક ગામના લોકોને ગામનું એક ખૂબ જ જૂનું તળાવ પૂર્ણ ખોદી અને તેને સમારકામ કરી પાણીનો ઉકેલ લાવી તેમણે પાણીની પરેશાની દૂર કરી હતી કેટલાક લોકો ખેત તલાવડી બનાવે છે અને તેમાં પાણીનો ઉપયોગ ખેતરમાં પાકને સિંચવા માટે પણ કરે છે રાજસ્થાનના એક ગામમાં લોકોએ સમૂહ સાથે મળીને તળાવ બનાવ્યું અને પાણીની મુશ્કેલી દૂર કરી તો વિદ્યાર્થી મિત્રો આપણે શું સમજ્યા કે આપણે આ પાઠમાં આપણે શું શીખ્યા તો આપણે પોસ્ટર બનાવવાનું છે તમને જે સૂત્ર યાદ છે કે ધરતી પર પાણી સૌ કોઈ માટે છે આવા બીજા કેટલાક સૂત્રો વિચારો કે જળ એ જ જીવન પછી જળ વિના ચાલે નહીં ચિત્રો દોરો અને સુંદર પોસ્ટર બનાવો પછી કે પાણીનું બિલ લાવો અને તે જુઓ અને તેમાંથી પ્રશ્નો શોધો પછી કે આ બિલની તારીખથી કઈ તારીખ સુધીનું છે આ બિલ કેટલા પૈસા ચૂકવવામાં છે તમારી બિલમાં બીજું શું જોઈ શકો છો જેમ કે સમારકામ પર ખર્ચેલા પૈસા જાળવણી ખર્ચ વગેરે તો વિદ્યાર્થી મિત્રો તમારે જે આપણે આ પાઠમાં જે શું શીખ્યા
એ તમારે અહીંયા લખવાનું રહેશે. તો આપણે આ પાઠમાં જળ એ જ જીવન વિશે શીખ્યા કે ઘણા બધા આપણે પાણીને જંતુ રહિત બનાવવા ઉકાળવાની ક્રિયા કરવામાં આવે, પછી કે પાણીને સ્વચ્છ બનાવવા નિતારણ, ગાળણ, નિશ્ચેદન અને ઉકાળવા જેવી રીતો વપરાય. ગંદુ પાણી પીવાથી શું થાય? તો ટાઇફોઇડ થાય, કોલેરા થાય, કમળો થાય જેવા રોગો થાય. પછી પાણી પીવાનું પાણી તાંબાના વાસણમાં ભરી રાખવાથી તે જંતુમુક્ત બને છે અને આ પાણી આરોગ્યપ્રદ હોય છે. પછી કે ઘરમાં પીવાનું પાણી સ્વચ્છ રહે તે માટે અમુક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ કે પાણી ભરવાનું માટલું દરરોજ સાફ કરવું જોઈએ, માટલામાં સ્વચ્છ ગાળેલું પાણી ભરવું જોઈએ, તેને ઢાંકેલું રાખવું જોઈએ. પછી કે પાણી ગાળવા માટેનું કપડું સ્વચ્છ હોવું જોઈએ. પાણી ગાળવા માટે આધુનિક ઘણા પાત્રો પણ વાપરી શકાય. નળવાળા માટલામાંથી નળ વાટે જ પાણી લેવું જોઈએ. નળ વગરના માટલામાં પાણી લેવા ડોયાનો ઉપયોગ કરવો જોઈએ. કે પાણી બહુ કિંમતી અને આપણી કુદરતી સંપત્તિ છે. જે વસ્તી વધારો, વરસાદની અનિયમિતતા અને ઉદ્યોગો વધવાને લીધે પાણીની અછત વર્તાય છે, તો કે આવા સંજોગોમાં પાણી ગમે તેમ વેડફાય નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ. સમગ્ર સજીવ સૃષ્ટિનું જીવન પાણી પર નિર્ભર છે. પાણી વિના આપણે જીવી શકીએ નહીં. જો આપણે પાણીની અછતનું બચવું હોય તો આપણે પાણીનો દુરુપયોગ અટકાવવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જળ એ જીવન પાઠ પૂર્ણ કરીએ છીએ.